હેલો ફ્રેન્ડ્સ, ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે અને હું છું પલક. આજે આપણા રસોડે સરસ મજાનું બટાકાની કાતરીનું શાક બનવાનું છે, જે આપણને શીખવવાના છે મિત્તલ ગાંઠાણી. આવો એમને બોલાવી લઈએ. કેમ છો મિત્તલ? બસ એકદમ ફાઇન, તમે કેમ છો? એકદમ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો ખાસ કરીને જ્યારે ઉપવાસ કરતા હોય ત્યારે બટાકાનું શાક છે એ તો બને જ, અને એમાં બટાકાની સૂકી ભાજી મોટાભાગે બનતી હોય છે. પણ આજે એક નવું બટાકાનું ફરાળી શાક બનવાનું છે, બટાકાની કાતરીનું શાક. એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? બટાકાની કાતરી એટલે આખા બટેટા આપણો મેઇન બેઝ. કોથમીર છે, બાકી રૂટીન મસાલા છે, મરી પાવડર, એક મરચાંને પીસ કરેલા છે, જીરું, કરી પત્તા, નમક, તેલ અને પાણી. ઓકે, તો સરસ મજાનું બટાકાની કાતરીનું શાક બનવાનું છે, જેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મેં બટેકા લીધા છે. અત્યારે અહીંયા બે બટેકાને છાલ કાઢી નાખી છે, અને હવે આપણે એની ગોળ કાતરી પાડીશું, જે આપણે વેફરની સુધી. પલક, મેં એક બોલ લીધો છે, એમાં મેં થોડું પાણી ભરેલું છે. આપણે બટેકાની કાતરી પાડશું અને સીધું એને પાણીમાં જ આપણે કરી નાખશું. બટેકા બને એટલું ધ્યાન રાખવાનું કે લાંબી કાતરી થાય, તો આપણને એક વધારે મજા આવશે ક્રંચી. આની થિકનેસ છે ને, આ રોટી આપણે રેગ્યુલર ખમણી જે વાપરીએ છીએ એટલી જ થિકનેસ છે. ઓકે, જેમ વધારે લોંગ હશે ને એમ વધારે મજા આવશે, કેમ કે એને જ્યારે ખાઈશું ત્યારે બી એની ક્રંચીનેસ આપણને. જે રીતે આપણે સૂકી ભાજી ચટણી ને એવું બધું નાખીને ઘણા લોકો ખાતા હોય છે, આ તો એની રીતના બી તમે કમ્પ્લીટ લઈ શકો, ખીચડી સાથે બી લઈ શકો. જો હવે હું આને એમાં અંદર જ નાખી દઉં છું, જેથી કરીને વધારે બટેકા હોય તો વાર ન લાગે. હવે આ રીતના જે કાતરી પાડેલા બટેકા છે, તો હવે આ કાતરીને આપણે એક કે બે પાણીથી ધોઈ કાઢશું, તેનો વધારાનો જે સ્ટાર્ચ જે છે એ નીકળી જશે. તો આપણે બે પાણીથી આને ધોઈ કાઢ્યા છે, અને હવે આપણા બટેકાની વેફર એક એક વેફર છૂટી પડી ગઈ. હવે આપણે આનો વઘાર કરીશું. ઓકે, વઘાર માટે આપણે એલ્યુમિનિયમનું જે લોયું આવે છે એ આપણે પ્રિફર કરશું. થોડું એકદમ જાડું બી નહીં અને સાવ પતલું બી નહીં તળ્યું એનું લઈશું, કેમ કે આપણે આ જે શાક છે તે વરાળે કરવાનું. ઓકે, આપણે તેમાં લગભગ 2 ચમચી જેટલું તેલ લઈશું. થોડું તેલ ગરમ થવાની શરૂઆત થશે, આપણે તેમાં જીરું લઈશું. જીરું આમાં ટેસ્ટી લાગે છે, થોડું અને એક પિંચ રેગ્યુલર આપણે લેતા હોય છે, આપણે 2 પિંચ લઈશું. જીરું ગરમ થાય છે ત્યાં સુધી સાથે સાથે એમાં આપણે લીમડાના પાન વઘારીશું. ધીરે ધીરે ક્રેકલ થવાની શરૂઆત થઈ છે ત્યારે જ આપણે સાથે આમાં 1 કપ સુધારેલું મરચું એડ કરી દઈશું. આપણે એમાં ટેસ્ટ વાઇઝ નમક આપી દઈશું. નમક આમાં સ્ટાર્ટિંગમાં કરવું પડશે, આમ બી નમક જ્યારે આપણે એડ કરી દઈએ ને એટલે વઘારમાં જે આપણે રાઈ જીરું મૂકીએ વળતા અટકે, એ એક ગૃહિણીઓની ટિપ્સ છે. તો એટલે વઘાર બી આપણો ક્યારે બી નહીં પડે, અને પ્લસ આપણે જે મિક્સ કરશું તો વેફરમાં બધું એકીસાથે ફેલાઈ જશે. ઓકે, તો હવે આપણે આ વેફરમાં એડ કરીશું. વેફર એડ કર્યા પછી આપણે એને ધીરે ધીરે ચલાવીએ છીએ. વેટ અત્યારે આપણે એકદમ ઝીરો રાખીશું. જો આપણે જોઈએ છીએ બધું કવર થઈ ગયું, આમાં આદુ એડ કરી શકાય પણ મને થોડો આદુ ઓછો ભાવે એટલે મેં એ નાખ્યો. હવે આ સબ્જી આપણે વરાળ ઉપર કરવાની છે, બને એટલું જરાક જ પાણી આપણે લઈએ, એટલે અંદર ચોંટે નહીં, એના માટે અંદર ચોંટે નહીં.
રીતના એકદમ થોડું જ આપણે પાણી લઈશું અને હવે આપણે એને આ કડાઈ છે એની સાઈઝની થાળી ઉપર લગાવી અને એના ઉપર પાણી લગાવીને ઢાંકી દઈશું જેથી કરીને વરાળ બહાર પણ નહીં આવે અને એમાં થોડી સબ્જી તો હવે આપણી સબ્જીની બધી પ્રિપેરેશન તૈયાર થઈ ગઈ છે અને વધુને 7-8 મિનિટ જેટલો સમય આપશું પછી આપણે એકવાર ચેક કરી લઈશું. ઓકે, તો લગભગ 10-1 મિનિટ જેવું આપણે થઈ ગયું છે. આપણે પેલી ડીશ પણ હટાવી દીધી અને હવે ચેક કરી લઈએ. જો આની વેફર છે એકદમ ભાંગી નથી ગઈ, વેફર બી આખી છે, પ્લસ આપણે જોઈ શકીએ છીએ પ્રેસ કરીએ છીએ તો પીસ બી થઈ જાય છે. તો આ અત્યારે આપણું રેગ્યુલર કુક થઈ ગયું છે. હવે આનાથી જો વધારે રહેશે ને તો એકદમ સાવ લોચો જેવું થઈ જશે, એટલે એ બી આપણને નહીં ફાવે. અને જો થોડું ઓછું રહેશે તો કડક થઈ જશે, તો પછી પેટમાં દુખાશે, એટલે આપણને એક કુક થયેલો ટેસ્ટ જે જોઈએ છે એ હવે આપણો આવી ગયો છે. તો હવે આપણે આને સર્વ કરી દઈએ. સર્વિંગમાં બી ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આનાથી જે આપણે ઓરિજિનલ જે લેયર્સ ક્રિએટ થયેલી છે ને એ બ્રેક ન થવી જોઈએ. આપણે સર્વ કરી લીધું છે. હવે આમાં આપણે ઉપર થોડું આપણી ફ્લેવરના અનુસાર મરી પાવડર યુઝ કરશું. મરી પાવડરમાં કેવું છે કે ઘણા લોકોને ફાવતું હોય, ઘણા લોકોને ના ફાવતું હોય, તો લીલા મરચાંનું તો આમાં જે તીખાશ છે એ છે જ, પણ હજી જો આપણે ટેસ્ટ એન્હાન્સ કરવો હોય તો આપણે મરી પાવડર યુઝ કરી શકીએ. એમ પણ મરી પાવડર અને બટાકાનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. અને ફાઇનલી તો તૈયાર છે આપણું ઇઝી ટુ મેક એન્ડ ઇન્સ્ટન્ટ બટાકાની કાતરીનું શાક. તો ઉપવાસમાં ખાઈ શકાય એવું સરસ મજાનું બટાકાની કાતરીનું શાક બનીને તૈયાર છે. તમે પણ તમારા ઘરે ચોક્કસ તે આ રેસીપી ટ્રાય કરજો અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. મિત્તલ, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાની બટાકાની કાતરીનું શાક અમારા દર્શકોને શીખવ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારો ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com.